हाँ, तो आपणे जोई रह्या हता हलादिपित सार्वधातुक के अजादिपित सार्वधातुक, पछी हलादि अपित सार्वधातुक अने अजादि अपित सार्वधातुक। आनी ओळखाण करी लेवी पड़शे। अने जो अपित हशे तो एना माटे सार्वधातुकम अपित, आ सूत्र छे सार्वधातुकम अपित। ये सार्वधातुकम अपित जे अपित छे ये सार्वधातुक होवा छता अतिदेश थी ये अर्धधातुकना जेवु काम करशे। अपित छे सार्वधातु પણ પિત અને અપિતથી અપિત થઈ જવાને કારણે એ આર્ધધાતુકનો જે પ્રકાર છે ગીતવત થઈ જશે, એ અતિદેશ છે। અહીંયા તમને બતાવ્યું છે એ સૂત્ર ગીત। આ ગીત એટલે શું? ગી યાની અંગ છે, અંગ છે એટલે કે અંગની ઈત સંજ્ઞા થાય એને ગીત કહેવાય છે। તો આપણા જે પ્રત્યયો જે છે સર્વધાતુકમાં તિયંગમાં તો ક્યાંય અંગ આવતો નથી અને એની ઇત્સંજ્ઞા થતી નથી, છતાં અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત સૂત્ર અતિદેશ કરનારું છે અને એ ગીતવત કરી દે છે। અને ગીત જે છે એ અર્ધધાતુકનો પ્રત્યય છે, અર્ધધાતુકનો પ્રત્યય છે, કારણ કે આપણી પાસે તિયંગસિત સાર્વધાતુક આવી વ્યાખ્યા છે અને પરિણામે સાર્વધાતુકને અર્ધધાતુક બનાવી દે છે, પરિવર્તન કરી દે છે અને તે પ્રમાણે આગળ કાર્ય ચાલે છે। એટલે તિયંગ ગીત નું કાર્ય જે પ્રમાણે થાય એ પ્રમાણે આ સાર્વધાતુક અપિત નું પણ કાર્ય ચાલશે। આ રીતે અતિદેશ થાય છે અને એ રીતે અતિદેશ નો વિચાર કરીને અંગ કાર્ય કરવું પડે અને અંતે સૌથી છેલ્લે એ સંધિ કાર્ય છે, વર્ણને જોડવાનું કાર્ય છે। તો આ રીતે 11 કાર્યો કરવાના થાય છે। હવે એ 11 કાર્યો જે પ્રત્યયો છે એ પ્રત્યયોની સાચી ઓળખ, પ્રત્યયોની સાચી ઓળખ તરફ જઈ રહ્યા છે। એટલે કે સાર્વધાતુક અર્ધધાતુક, સાર્વધાતુક અને અર્ધધાતુક બંનેનું મિશ્રણ થઈને શું થઈ જાય છે, ક્યાં કોનું મિશ્રણ થઈ જાય છે, સાર્વધાતુકનું અર્ધધાતુકમાં કેવી રીતે થઈ જાય છે કાર્યની રીતે, એટલે હજી એક કાર્ય આપણે ઓછું કરી રહ્યા છે, કાર્ય ઓછું કરી રહ્યા છે। એટલે ફરી પાછા ધાતુને લાગનારા 4 પ્રકારના પ્રત્યય સનાદિ 12, તિયંગ 19 અરે 18, વિકરણ 21 છે આમ અને કૃત પ્રત્યય 124, આ પ્રત્યયોની ઓળખ, સાચી ઓળખ એટલે કે બધા પ્રત્યયોમાં કેટલા સાર્વધાતુક છે કેટલા અર્ધધાતુક છે, સાર્વધાતુકમાં પિત કેટલા છે, પિત્તમાં અજાદી પિત કેટલા છે, હલાદી પિત કેટલા છે, અપિતમાં સાર્વધાતુકમાં હલાદી અપિત કેટલા છે, અજાદી અપિત કેટલા છે, એ જ રીતે અર્ધાતુક। તો એ પહેલા સૌથી પહેલા ઓળખવું પડે અને પછી આગળ વધાય, તો એના માટે આપણે એ તરફ જઈએ છીએ। અંગ કાર્ય કોને કહેવાય અને અંગ કાર્ય કરતા પહેલા અંગ કોને કહેવાય એ જાણવું પડે। અંગ કાર્ય કરતા પહેલા અંગ કોને કહેવાય અને પછી અંગ કાર્યની વાત આવે। અચ્છા, તો અંગ કાર્ય કરતા અંગ કાર્ય કરવું એટલે શું? જે પ્રકૃતિ છે અને પ્રાતિપદિક બંને, એટલે કે ધાતુ અને પ્રાતિપદિક બંને પ્રકૃતિ છે અને એ પ્રકૃતિને હિતકરણ
के चार प्रकार ने विधि कर्या पछी जे बाकी रहे ए अंग रहे छे, जे बाकी रहे ए अंग रहे छे, अने ए अंग ने पछी प्रत्ययो लाग छे। प्रत्ययो मां पण पाछी इतकरण वगैरह तो करू छे, इतकरण अने चार प्रकार नी विधि ए तो प्रत्ययो मां पण खरू छे, अने ए कर्या पछी पहली बाजू अंग बन्यु छे, एकलो अंग बन्यु छे मूल, जेने आपणे प्रकृति ज कहीशुं। अंग एटले बीजी भाषामां प्रकृति पण कहीशुं। अने ए अंग मां ज्यारे प्रत्ययो पण इतकरण अने चार प्रकारनी विधि कर्या पछी ज्यारे आपणे जोडीशुं त्यारे ए कोनो अंग छे, कया प्रत्ययनुं कयुं अंग छे, अने पछी एने कहीशुं अंग कार्य, एने कहीशुं अंग कार्य। એટલે અંગ પ્રકૃતિ છે અને એની સાથે કાર્ય જોડી દઈશું ત્યારે પ્રત્યયોનું મિલન થશે, ત્યારે પ્રત્યયોનું મિલન થશે। પ્રત્યયોમાં બે રીતે મિલન થશે, ધાતુમાં પ્રકૃતિમાં, એક વિકરણ પ્રત્યય અને એક લકારના પ્રત્યય, બે રીતે થશે। વચ્ચે વિકરણ પ્રત્યય બેસે છે, ત્યારે વિકરણ પ્રત્યય એ મૂળ ધાતુ, વિકરણનું અંગ મૂળ ધાતુ છે પ્રકૃતિ, અને લકારના અંગ બે છે, લકારના અંગ બે છે અંગ કાર્ય, એક વિકરણ પ્રત્યય અને ધાતુ, આ બે અંગ છે લકારના। તો આ વાત થઈ અંગ અને અંગ કાર્ય, અંગ અને અંગ કાર્ય। હવે અંગમાં જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે એ કાર્ય કરવામાં જે કઈ પ્રત્યય લગાવીએ છીએ તો એ પ્રત્યય કેવા પ્રકારનો છે એની સૌથી પહેલા ઓળખ, સૌથી પહેલા ઓળખ। અહીંયા ધારો કે ભૂ ધાતુ છે, ભૂ ધાતુ છે, સપ વિકરણ પ્રત્યય છે અને તિલકારનો પ્રત્યય છે। ભૂ ધાતુ જે છે એ અંગ છે, પ્રકૃતિ છે, અને એને આ સપ લાગે છે ત્યારે સપનું અંગ ભૂ છે, અને જ્યારે તી લાગે છે ત્યારે તીના બે અંગો છે, એક સપે છે અને બીજો ભૂએ છે। તો આ સપ સાથે ભૂને જોડીએ છીએ કે સપને સાથે લઈને તીને જોડીએ છીએ ત્યારે એ જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય અંગ કાર્ય થઈ રહ્યું છે, અંગ કાર્ય થઈ રહ્યું છે। અને અંગ કાર્ય કરવા માટે અંગને એટલે કાર્યને ઓળખવું જરૂરી છે, એટલે પછી બેને સાથે કરીએ અંગ કાર્ય, એટલે કે પ્રત્યયને ઓળખવું જરૂરી છે, પ્રત્યય કેવા પ્રકારનો છે। ઘણામાં જેમ કે આ દાસિષ્ટ છે એમાં વિકરણ પ્રત્યય નથી, સીધો શિષ્ટ પ્રત્યય છે, એટલે ત્યાં અંગ કાર્ય માત્ર એક રીતે થાય છે, ખાલી દા ધાતુ છે, વિકરણ પ્રત્યય વચ્ચે આવ્યો નથી, એટલે શિષ્ટનું અંગ દા છે, આ રીતે માત્ર બે માં પૂરું થઈ જાય છે। આગળ જોઈએ, આ જે અંગ કાર્ય જે છે એની જરૂરિયાત શું છે? અંગ કાર્ય કરીશું તો જ આગળની દિશા શું કરવું છે, કેવી રીતે કરવું છે એ ખ્યાલ આવશે, બાકી એનો ખ્યાલ આવશે નહીં। જેમ કે ધારો કે અહીંયા ની એ ધાતુ છે, ઔપદેશિક માંથી ઇતકરણ કર્યા પછીનો ની બચ્યો છે, સપ વિકરણ પ્રત્યય છે, હવે આ ઈકો યણચી એ સંધિનું સૂત્ર છે, ઈક ચાર અચ ની જગ્યાએ યણ અચી પરમાં હોય ત્યારે, અચ પરમાં હોય ત્યારે યણ થાય,
આવું આ સૂત્ર કહી રહ્યું છે. હવે નીમા ઈ છે, નીમા ઈ છે, અને યણ એટલે કે ઈ નો ય થાય, ય થાય, પણ ક્યારે? તો કે અચ પરમાં હોય ત્યારે, અચ પરમાં હોય ત્યારે. તો ય ક્યારે થાય? તો કે અચ પરમાં હોય ત્યારે. તો આ જે કાર્ય છે એ સંધિ કાર્ય છે, સંધિ કાર્ય છે. અહીંયા અંગ કાર્ય અને સંધિ કાર્ય વચ્ચે તફાવત શું છે એની વાત ચાલી રહી છે. સંધિ કાર્ય અને અંગ કાર્ય બેમાં ફેર શું? અંગ કાર્ય જે છે, સંધિ કાર્ય જે છે એ બે વર્ણોની વચ્ચે વચ્ચે થઈ રહી છે, સંધિ સંહિતા જેને કહીએ છીએ. અને અંગ કાર્ય જે છે એ પ્રત્યય અને પ્રકૃતિની વચ્ચે થઈ રહ્યું છે, પ્રકૃતિ અને પ્રત્યયની વચ્ચે અંગ કાર્ય થઈ રહ્યું છે. અને સંધિનું કાર્ય જે છે એ વર્ણ વર્ણની વચ્ચે થઈ રહ્યું છે. આ બંનેમાં બળવાન કોણ, ચઢિયાતું કોણ? તો અંગ કાર્ય. અંગ કાર્યમાં જો સંધિ આવતી હોય તો સંધિ નહીં કરવું. અંગ કાર્ય જે કહે નિયમ પ્રમાણે, સૂત્ર કહે તે પ્રમાણે અંગ કાર્ય કરવું, એટલે કે ગુણ કરવો કે વૃદ્ધિ કરવું, કે ગુણનો નિષેધ કે વૃદ્ધિનો નિષેધ વગેરે વગેરે, ત્યાં સંધિ નહીં આવે. થતી હોય તોય નહીં કરવાની. અંગ કાર્ય પ્રમાણે જે કરવાનું થાય એ પ્રત્યયને નિમિત્ત બનાવે છે, પ્રત્યયને નિમિત્ત બનાવે છે. હવે જયારે પ્રત્યયને નિમિત્તની વાત કરીએ તો ધાતુને ચાર પ્રકારના પ્રત્યયો નિમિત્ત કરે છે, સનાધિ, તિયંગ, વિકરણ અને કૃત પ્રત્યય. એ પ્રત્યય ના આધારે અંગ કાર્ય થાય છે. અને જે સંધિ કાર્ય છે એ વર્ણ વર્ણની વચ્ચે થાય છે. ઓકે, હવે જો સંધિ કાર્ય અને અંગ કાર્ય બે ભેગા થતા હોય તો અંગ કાર્યનું પ્રાધાન્ય આપો, સંધિ કાર્યનું છેલ્લે આપો. એ જ વસ્તુ અહીંયા જોઈએ, એટલે કે ની વત્તા સપ, સપ એ વિકરણ પ્રત્યય છે. હવે એ કાર્યમાં ઈકો યણચી, યણ આદેશ પ્રાપ્ત થાય છે, નહીં તો એવો નહીં, પણ ત્યાં કરવાનો નથી. અને એની જગ્યાએ શું કરવું પડશે? તો કે સાર્વધાતુકાર ધાતુ કયો હો, આ સૂત્ર એવું કહેવા માંગે છે. હજી અધૂરું છે કારણ કે અનુવૃત્તિ લેવાની જરૂર પડે છે. સાર્વધાતુકાર ધાતુ કયો હો સૂત્ર એમ કહે છે કે અનુવૃત્તિ એવું લેવું પડશે કે એ ગુણ કરનારું છે, પણ કેવી રીતે ગુણ કરનારું છે? તો કે છે ઇગંત લઘુપદસ્ય, ઇગંત ઇક અંત, ઇક અંત. ઇક અંત એટલે શું? તો કે ઇક એ પ્રત્યાહાર છે, ઇક પ્રત્યાહાર છે. ઈ ઉ રૂ લુ અ નીકળી ગયો ખાલી, પાંચમાંથી ચાર રહે, તો એમાં ઈ નો ગુણ એ થશે. એ કેમ? તો કે પ્રત્યયને નિમિત્ત બનાવે છે, વર્ણને નિમિત્ત નહીં. આમ વર્ણને નિમિત્ત બનાવીને પણ સંધિ થનાર છે તો યણ થાય છે, પણ યણ સંધિ કાર્ય કરવાનું નથી, પણ પ્રત્યયને નિમિત્ત બનાવીને અંગ કાર્ય કરવાનું છે, એટલે ગુણ થશે, એટલે ગુણ થશે. અને ગુણ થાય એટલે આ સૂત્ર એમ કહે છે કે વર્ણાત અંગમ બલિયા, વર્ણાત વારણાત અંગમ બલિયા, વર્ણ કરતા એટલે કે સંધિ કરતા અંગ કાર્ય બળવાન છે. આવું આ સૂત્ર છે. અંગ કાર્ય અને સંધિ કાર્ય જો ભેગા થાય તો એ બંનેમાં સંધિ કાર્યને બાદ કરવા અને અંગ કાર્યને પ્રાધાન્ય આપવાનું, એટલે કે અંગ કાર્ય જ કરવાનું. ગુણ થતું હોય તો ગુણ કરવાનો અને વૃદ્ધિ થતી હોય તો વૃદ્ધિ કરવાનું, અંગ કાર્ય સંધિ કરવાની નહીં. આવું આ સૂત્ર કહી રહ્યું છે. એટલે અંગ કાર્ય અને સંધિ કાર્યમાં તફાવત શું છે એની આ વાત છે.
सारो धातु को सारो धातु कारो धातु कहो आगर जी अंग कार्य करता पहला अंग कार्य करता पहला जे धातु छे ये धातु बे प्रकार ना छे धातु बे प्रकार ना छे एक अजंत छे अने बीजो हलंत छे यहाँ अंत नी वात चाले छे धातु અજંત એટલે અચ અંત આવતા હોય એવા ધાતુ અને હલંત એટલે હલ 33 વ્યંજનો આવતા હોય એવા ધાતુ અજંત ધાતુમાં વિભાજન પેટા વિભાજન કરીએ તો 9 વિભાજન થશે અજંતમાં કેવી રીતે તો કે અકારાંત જેમ કે ગણ રચ કથ મૃગ બધામાં અંતે અ છે પરિણામે અકારાંત અજંતો છે અ છે એટલે પણ અકારાંત પા લા વા દા આ બધામાં અકારાંત છે પછી ઈકારાંત રસ્વ ઈકારાંત દીર્ઘ ઈકારાંત ઉકારાંત દીર્ઘ ઉકારાંત ઋકારાંત દીર્ઘ ઋકારાંત અને એજન જે બાકીના વધ્યા એચ અંત આમાં છે એચ અંત એચ એટલે શું એચ પ્રત્યાહાર છે એચ પ્રત્યાહાર એચ માં ચાર વસ્તુ છે એટલે હજી ચાર છૂટું પાડીએ તો 9 ને બીજા 3 થાય 13 થાય પણ એની જગ્યાએ 4 ને ભેગા કરી દીધા અને કહી દીધું એચ અંત તો આ રીતે અજંતમાં અજંત ધાતુમાં કુલ 9 ભેદ પડ્યા અને હલંતમાં 5 પડશે હલંત ધાતુમાં અંતે કોણ છે જો હલ આવતો હોય તો પછી ઉપધા જોવાની છે ઉપધા એટલે શું તમને ખબર છે ઉપધા એટલે હેતસ્વી 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 ઉપધા એટલે શું દીપિકા દીપિકા નિમેશ ઉપધા ઉપધા એટલે કે હલ પછી આવતો આગળના વર્ણનો અચ શબ્દ છે કે પટના અંદર હલ પટ પછી ક ના અંદર અ રહેલો છે અ પછી એટલે એ ઉપધા કહેવાય બર ઉપધા એને એમ જો અંતે હલ તો પછી ઉપધામાં અચ જોવાનો છે એટલે કે એની પહેલાનો વર્ણ એ પહેલાના વર્ણમાં અચ ક્યાં રહેલો છે તો એને સાથે લઈને જેમ કે અહીંયા પઠ છે તો અદુપદ કારણ કે પ માં અ રહેલો છે એટલે અદુપદ ઉપધામાં અ છે પછી ઈદુપદ ચિત્ત એમાં ઉપધામાં ઈ છે એટલે ઈદુપદ અને ઉપધામાં ઉ હોય તો ઉદુપદ અને રૂ હોય તો રૂદુપદ હવે આ જે ઉપધામાં ખાસ એ વિશેષતા છે કે એમાં દીર્ઘ નથી માત્ર રસ્વ અચ છે ઉપધામાં દીર્ઘ નથી અને અવશિષ્ટ રહે છે બાકી રહે છે ચારે ચારમાં દીર્ઘ નહીં લીધા અને પછી અવશિષ્ટમાં દીર્ઘ લીધા છે કેમ કે જ્યારે કે મીલ છે મીલ એમાં લ તો હલન છે પણ મી જે છે દીર્ઘ ઈ છે એ અવશિષ્ટમાં સમાવેશ કરી લીધો નહીં તો પ્રકારો પાડવામાં ખૂબ વધી જાય છે એટલે એ અવશિષ્ટમાં પેલામાં એજન્તમાં 4 ને સ્વીકાર કર્યો એ રીતે દીર્ઘના જે ભેદો છે એ અવશિષ્ટમાં ગણી લીધા એટલે આ રીતે ધાતુના પેલા અજંત અને હલંત અજંતમાં 9 હલંતમાં 5 પછી અંતે આ પ્રત્યયની વાત છે પ્રત્યયની વાત છે કિત ગીત અને અનુનાસિકાંત થાય અહીંયા 15, 16 અને 17 આગળ આપણે 14 પછી 15, 16 અને 17
वच्यादि ग्रह्यादि संप्रसारणी धातु अनिदित धातु अनिदित हो इदित नहीं हो एवा अनिदित एटले के ई नहीं हो एवा एटले के ई नी इत संज्ञा नहीं थती हो एवा अनिदित अनुनासिकांत अनुनासिकांत अनुनासिक एटले आपणे जे इतकरण करीए छीए अचनी ए अनुनासिकांत धातु पेला मुख्य चार अने आ त्रण बीजा सत्तर धातुओना प्रकार पड़ा है। हवे जे आपणे जे वात करी रह्या हता सार्व धातु अने आर्व धातु पेला धातु छे ए धातु ने मूल बे प्रकारना प्रत्यय लागे क्या तीन लागे क्या कृत लागे विकरण जे छे तो वच्चे लागनारो पण तियंगनी वच्चे लागनारो छे कृत अलग छे कृतनी पण वच्चे विकरण तो आवशे। अच्छा तो तियंगना बे प्रकार पाड्या सार्व धातु अने आर्व धातु ए तमे जाणी गया छो सार्व धातुक मां आ चार लकार अने सिप ना अभाव मां लेट आर्व धातुक शेष बाकीना एटले के आ सिवायना शुं छे आर्व धातुक मां तो के तियंग सिप सार्व धातुकम एवी आपणे व्याख्या करी हती अने आर्व धातुक जे बाकी रहे छे તે એટલે કે અહીંયા બાકીમાં કોણ આવશે તો લકાર જ આવશે તિયંગમાં છ લકાર આવશે બાકી એટલે કે આ સિવાયના લકાર પછી કૃતમાં સારો ધાતુ કોને કહીશું તો કે સનિત સંજ્ઞા થાય એવા સારો ધાતુ કહીશું અને બાકીના અર્ધ ધાતુ કહીશું એટલે આમાં શત્રુ સાનજ ચાનસ સાનન ખસ સયસ સધ્યય અને સધ્યય આ નવ જે છે એ સિત કૃત પ્રત્યય સિત કૃત પ્રત્યય કૃત પ્રત્યય અને સારો ધાતુ કહીશું કારણ કે સનિત સંજ્ઞા થઈ જાય અને એ જ્યાં સનિત સંજ્ઞા નહીં થતી એ બધા આર્ધ ધાતુ ગણાશે આ તિયંગમાં સારો ધાતુ અને આર્ધ ધાતુ કૃતમાં સારો ધાતુ અને આર્ધ ધાતુ એ જ રીતે વિકરણમાં પણ સારો ધાતુ અને આર્ધ ધાતુ આવશે તો વિકરણમાં ખાલી એક જ છે સપ કારણ કે એમાં સનિત સંજ્ઞા થાય છે એટલો જ સારો ધાતુક આવશે અરે વિકરણમાં શપ નહીં બીજા જ છે પિત ખાલી થશે પનિત સંજ્ઞા થાય અચ્છા તો વિકરણમાં જુઓ સપ શ્યાંશનું સપ શ્યાંશનું શ સ્નમ સ્ના સાય આ પણ સારો ધાતુક છે કેમ તો કે સનિત સંજ્ઞા થાય છે પણ સપ જે છે એમાં પની પણ ઇત સંજ્ઞા થાય છે એટલે પિત થાય છે આ બધા અપિત છે કારણ કે અહીંયા ક્યાંય પ આવતો નથી સારો ધાતુ છે ખરા પણ અપિત સારો ધાતુ છે પિત નથી અને બાકીના જે વિકરણ આવશે એ આર્ધ ધાતુ છે જેમાં સનિત સંજ્ઞા થતી નથી જેમ કે ઉ છે યક છે વગેરે અચ્છા હવે સારો ધાતુકના બે પ્રકાર એક પિત અને અપિત પાછા પિત્તના બે પ્રકાર અલાદિપિત અને અજાદિપિત અપિતના પણ બે પ્રકાર અલાદિ અપિત અને અજાદિ અપિત એ તમને મેં આગળ ચર્ચા કરી લીધી આગળ જોઈએ અચ્છા હવે સારો ધાતુ પિત અપિતમાં પાછા બે બે પ્રકાર પડ્યા અલાદિપિત અજાદિપિત અલાદિ અપિત અજાદિ અપિત હવે તિયંગ પ્રત્યયો જે છે તિયંગમાં સારો ધાતુક પ્રત્યયોમાં સારો ધાતુક આપણે માત્ર હજી બે જ જોયા છે હજી બે બાકી છે બે એટલે લટ લકાર જોયો અને લ અંગ લકાર જોયો બાકી બાકી બધાને તો મેં પૂરા કર્યા છે ચાર એટલે કે લોટ અને વિધિલિંગ પણ નવી બેચ જે મારી પાસે આવી એમના માટે બે કરવાના બાકી છે પણ છતાં જ્યારે પિત અપિતની વાત આવી ત્યારે અહીંયા તમને ઘણી બતાવું છું કે અહીંયા લકાર પણ આપી દીધા છે જોડે જોડે હવે અહીંયા શું કહે છે કે તિસિમી યાદ રાખવું હોય તો તિસિમી તસતુ યાદ રાખજો કેવી રીતે તિસિમી જે છે
लट लकार आपणे ऑलरेडी जोई गया छे, लट लकार आपणे ऑलरेडी जोई गया छे दरेक माटे। तो तीसीमी लट लकार मां क्या आवे छे, तो ती प्रथम पुरुष एकवचन, सी मध्यम पुरुष एकवचन अने मी उत्तम पुरुष एकवचन मां आवे छे। आ त्रण पछी लोट लकार लंग लकार पण जोई गया आपणे, लंग लकार गई काले पूर्ण कर्यो, तो एमां त अने स, त एटले प्रथम पुरुष एकवचन अने स मध्यम पुरुष एकवचन, अने लोट लकार मां तू आवे छे, तुतामंतु, तो एमां प्रथम पुरुष एकवचन आवे छे। हवे आ तीसी मी अने तस तू ए रीते याद राखजो, तू तस याद नहीं रहे बरोबर, पण तीसी मी तस तू ए रीते याद राखजो, तीसी मी तस तू। तीसी मी लट लकार ना छे अने तस लंग लकार ना छे अने लोट तू नो छे। आ छ प्रत्यय, आ छ प्रत्यय हलादिपित छे, हलादिपित सार्वधातुक छे। केम हलादिपित सार्वधातुक कयो, सार्वधातुक तो छे बधा, बधा सार्वधातुक छे, चारे चार लकार ने लागनारा अने एक लेट ने लागनारा। पण पित केम कहवाया, तो के पनी संज्ञा थई, तीमा शू हतो तीप हतो, सीमा शू हतो सीप हतो, अने मीमा शू हतो मीप हतो, एटले पनी इत संज्ञा थई गई थी हलंत्यम सूत्र थी। परिणामे तीसी मीमा शू छे, पितनी इत संज्ञा थवाने कारणे, अने आ तीसी मीमा एटले के छये छमा तीसी मी तसतु मा दरेकनी आगळ हल छे, आगळ हो आगळ हल छे, अने परिणामे हलादी अने पनी इत संज्ञा थाय छे छये छमा, परिणामे हलादी पित અને સાથે સાર્વધાતુક છે, તો આ તિસિમી તસતુ જે છે એમાં હલાદિપિત સાર્વધાતુક પ્રત્યયો છે, અને એ હલાદી સાર્વધાતુક પ્રત્યય હોવાને કારણે આગળ જે ક્રિયા એવી થશે કે એ ક્રિયામાં ગુણ થશે, અંગ કાર્ય કરીશું ને ત્યારે, અંગ કાર્ય કરવા જઈશું ત્યારે એમાં ગુણ થશે, સંધિ નહીં થાય ગુણ થશે, ક્યાંક વૃદ્ધિ થશે, પણ જે સૂત્રને લાગુ પડશે પ્રમાણે મોટા ભાગે ગુણ થશે। तो ये गुण थवा माटे आ जरूरी छे कि हलादिपित छे कि अजादिपित छे कि अपित छे वगैरे। अच्छा, तो चार लकारों मा, चार लकारों ना प्रत्ययों मा, तियंग प्रत्ययों मा मात्र छ हलादिपित सार्वधातुक छे, तीसी मी अने तसतु, तीसी मी अने तसतु। त्यार पछी अजादिपित आवी, अजादी पित तरफ आवी, आगळ छ। हवे अजादी मां पहला अजादी कोने कहीशुं, तो के आगळ अच आवतो होय, आगळ अच आवतो होय, तो एवा अच आवनारा प्रत्ययो क्या छे, तो के लोट लकार मां अने ल अंग मां एक आवे, अम आव्यो, तो अम उत्तम पुरुष एकवचन मां अम आव्यो, अम व म आवा प्रत्यय आपणे शीखी गया, जाणी गया, तो एमां अ जे छे ए अजादी छे અને સાથે પિત છે, એ જ રીતે લોટ લકાર જાણવાના બાકી છે નવા માટે, તો આની આવ આમ અને અય આવ હઈ આમ હઈ, આની આવ આમ અને અય આવ હઈ આમ હઈ, આ છ અને આમ સાત, આ સાત પ્રત્યયો જે છે એ અજાદી પિત સાર્વધાતુક છે। હવે કદાચ આની સમજાય આમ સમજાય, પણ બાકીના જે છે અય કદાચ સમજાય, પણ આવ આમ આવ હઈ આમ હઈ જે છે એમાં પ ક્યાંય દેખાતો નથી। આ સાતે સાત પ્રત્યયમાં પહેલી દ્રષ્ટિએ નજર કરીએ તો ક્યાંય પ દેખાતો નથી, અને આપણી શરત શું હતી, આપણી શરત તો એવી હતી કે પ ની સંજ્ઞા થાય એ પિત કહેવાય। આવું જો તમને વિચાર આવે તો કે આ સાતે સાત પ્રત્યયો જે છે તો એમાં ક્યાંય પનિત સંજ્ઞા પ જ નહીં દેખાતો, પછી પનિત સંજ્ઞા થવાની વાત જ ક્યાં આવે, પણ છતાં ઉપર શું કહ્યું છે, અજાદી પિત સાર્વધાતુ એવું કહ્યું છે ને, તો એ અજાદી પિત સાર્વધાતુ એવી રીતે થયું છે કે એમાં અતિદેશ થયેલો છે, અતિદેશ, અને અતિદેશના સૂત્રો છે, અને એ અતિદેશના સૂત્રોથી અહીંયા પિત કરવા પડ્યા છે, એટલે આપણે ત્યાં સોલ્યુશન ત્યાં આવી જાય છે। પહેલી દ્રષ્ટિએ ક્યાંય પની સંજ્ઞા થનારા જ નહીં, બરોબર છે, તો એનું સોલ્યુશન આપણે પછી લાવીએ છીએ, સૂત્રોથી લાવીશું, તો આ અતિદેશથી પિત્ત થયા છે।
અને પિત થવાને કારણે ગુણ થશે. આગળ જયારે પ્રક્રિયા કરીશું ત્યારે ગુણ થશે. આગળ જઈએ તો ઉપરના છ હલાદિપિત, નીચેના સાત અજાદિપિત, અને હવે આવીએ ચાર લકારની જ વાત ચાલી રહી છે. એ ચાર લકારોના પ્રત્યયોમાં 38 પ્રત્યયો હલાદિઅપિત. હલાદિઅપિત એટલે શું? આગળ હલ છે, વ્યંજન છે, અને ક્યાંય પણ ઇત સંજ્ઞા નહીં થતી, ક્યાંય પણ પણ ઇત સંજ્ઞા નહીં થતી. લટ લકાર પરસ્મય પદ અને આત્મને પદે આપણે ઓલરેડી જોઈ ગયા છે. એમાં તહ, થહ, થ, વહ, મહ આ પાંચ પ્રત્યયો એ પરસ્મય પદના છે. તહ, થહ, તહ જે છે એ ઉત્તમ પુરુષ દ્વિવચન, થહ મધ્યમ પુરુષ દ્વિવચન, અને થ મધ્યમ પુરુષ બહુવચન, મહ મી વહ મહ ઉત્તમ પુરુષ બહુવચન, વહ જે છે ઉત્તમ પુરુષ દ્વિવચન. આ પાંચ પ્રત્યયો કારણ કે બધામાં ત, થ, થ, વ, મ આવે છે એટલે હલ છે, હલ છે. પછી તે, સે, દ્વે, વહે, મહે એમાં પણ હલ છે, અને ક્યાંય પણ ઇત સંજ્ઞા થતી નથી એટલે હલાદિ અપિત. લોટ લકારમાં તામ, 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 તન, તામ, તામ એ વૈકલ્પે છે. હી, તાત, તાત, તાત આ જે બધા દેખાય છે ક્યાંય બધામાં હલ એટલે કે વ્યંજન છે, અને ક્યાંય અ નથી, અરે પ નથી એટલે કે પની સંજ્ઞા નહીં થતી એટલે અપિત છે. તો આવા 38 છે લંગ અને વિધિલિંગ. અચ્છા, પછી અજાદિ અપિત એટલે કે અ આગળ છે. આ દરેક પ્રત્યયોમાં અ આગળ છે એવા 23 છે અજાદિ અપિત. જેમ કે અંતિ, આતે, અતે, આથે, અંતુ, આતામ, અતામ બધામાં અ અચ એટલે કે અચ છે. બધામાં અ નહીં પણ અચ છે, કારણ કે અહીંયા ઈત, ઈયાતામ, ઈરન મોટા ભાગે અ અને ઈ આ બે જ અચ આવ્યા છે. અને આઝાદી એટલે આગળ, અને અપિત છે ક્યાંય પનિત સંજ્ઞા થતી નથી એવા 23. પછી અભ્યસ્તના કેટલાક છે અતિ, અતુ અને ઉહ. પછી કૃતમાં, કૃત સાર્વધાતુકમાં શત્રુ, સાનચ, ચાનસ, સાનસ, ખસ, સ, આ બધામાં શું છે? ક્યાંય પ આવતો નથી એટલે કે પની સંજ્ઞા થતી નથી, પરિણામે અપિત સાર્વધાતુક છે. અને બધામાં આગળ અ છે. અ કેવી રીતે છે? સ છે તો સ, શત્રુ, અચ આદિ બધામાં આખા છે. વિકરણમાં શબ એકલો અજાદિપિત, સ સાયત ને સાનતમાં અજાદી અપિત. આમાં સપમાં પ ની ઇત્સંજ્ઞા થાય છે એટલે પિત છે. અચ્છા, પછી અહીંયા હલાદિ અપિત, શ્યન, શ્નુ, શ્નમ, સની ઇત્સંજ્ઞા થાય છે એટલે સારો ધાતુ છે, પણ પની ઇત્સંજ્ઞા નહીં થતી એટલે અપિત છે. પણ અહીંયા સાયચ અને સાનચમાં ક્યાંક ગડબડ છે આ બેમાં, કારણ કે સ છે, આખો છે તો અજાદી થવા જોઈએ. પણ હાલ તો રાખીએ છીએ, કદાચ એ કારણથી તો મૂક્યા હશે, એનું સોલ્યુશન પછી જો આવતું હોય તો ઠીક છે, નહીં તો પછી ખોટા સાબિત થશે. તો આ રીતે હલાદિપિત સારો ધાતુ, અજાદિપિત સારો ધાતુ, હલાદિ અપિત સારો ધાતુ અને અજાદી અપિત સારો ધાતુ. એ જ રીતે અર્ધધાતુકમાં, અર્ધાતુકમાં તિયંગ અર્ધાતુક, બાકીના જે લકારો હતા ચાર સિવાયના એ તિયંગ અર્ધાતુક. પછી કૃત અર્ધાતુક, વિકરણમાં પણ અર્ધાતુક, વિકરણમાં પણ અર્ધાતુ, તિયંગ સિત સાર્ધાતુ સિવાય જે વ્યાખ્યામાં નહીં લાગુ પડે એ અર્ધાતુ. તો આ વિકરણમાં જે 11 છે એ અર્ધાતુ છે. પછી એ સિવાય અર્ધાતુ તિયંગ કૃત વિકરણથી અલગ એવા 5 છે. હવે અર્ધાતુ જે છે એના 3 પ્રકાર પડે છે. 3 એટલે શું? તો કે સામાન્ય અર્ધધાતુક પ્રત્યય. સામાન્ય કોને કહીશું? તો કે કીત, ગીત, ઈત, અણિત, ની ઈત એટલે કે એ સિવાયના જે છે એ અર્ધધાતુક ગણાશે. એટલે કે આ
चार नी इत संज्ञा नहीं थती होय एवा आर्य धातु। हवे अहींया खास समझवानी जरूर छे के सार्वधातुक अने आर्धातुक बेनुं मिश्रण क्यां थई जाय छे, एक थई जाय छे, एनो एक नमूनो बताओ। नीचे जो के पछी गणतरी करीशुं, समय आपणी पासे 2 मिनिट छे। तो सामान्य आर्धातुक कोने कहीए, तो के अहींया चार वस्तु बतावी छे ए सिवाय नाखे छे। कित एटले कनी इत्संज्ञा थाय एवा प्रत्यय, गीत एटले अंगनी इत्संज्ञा थाय, अहींया छे यत इत यनित संज्ञा थाय एवा प्रत्यय, अने अनित अननित संज्ञा थाय एवा प्रत्यय। आ सिवायना एटले के आ चारे चारनी इत नहीं थत एटले के नहीं थती होय एवा जे प्रत्ययो छे ए आर्धधातुक, ए आर्धधातु। समझजो आ चार नी ज्या इत संज्ञा नहीं थाय ए आर्धधातुक सामान्य आर्धधातुक मां गणाशे, अने ए ज सामान्य आर्धधातुक प्लस आगळ आपणे जोई गया अपित सार्वधातुक, आ अर्धधातुक नी वात छे, पण ऊपर जोई गया अपित सार्वधातुक, अपित कहू छु, पित नहीं कहतो, ए अपित। आम जोवा जईए तो अपित तो पहली दृष्टिए नवेदु अढ़ार जे छे ने, नवेदु अढ़ार पीएम प्रत्ययो सार्वधातुक मां, एमां अढ़ार मांथी त्रण ज बात थई जाय छे, एटले के तीसीमी, बाकीना पंदर जे छे ए पंदर अपित छे, अने अपित जे छे तो ए जे आ पहेलो प्रकार अर्धधातुक छे एमां भळी जाय छे, अथवा आने त्यां नाखी दईए, प्रक्रिया सरखी थई जाय छे। केम? अपित अपित सार्वधातुकम अपित एवुं हतुं अने ए अर्धधातुकना जेवा थई जाय छे। केम? तो गीतवत, केम तो के गीतवत। एटले सार्वधातुक अने अर्धधातुकनी बेनी प्रक्रिया सरखी करवा माटे एक प्रकार बनावी दीधो, जुदा नहीं पाड्या। कोने कोने? अपित सार्वधातु अने आ चार सिवायना सामान्य अर्धधातु, एने कहीशुं आपणे पेलामां सार्वधातुक होवा छतां अर्धधातुक बनावी दीधा, गीतवत बनावी दीधा अतिदेशथी। आ भेद अहींया पड़शे सौथी पहेला, पित अपितनुं जे तफावत छे ए तफावतने सार्वधातुक अने अर्धधातुकने बेने मिश्रण करवामां आ एक मुख्य भाग छे। पछी